હેલો ગાઈઝ, અમે ગોજો ગેમર આજે તમારા માટે નવી ગેમની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે તમને જોવામાં ખૂબ જ મજા આવશે અને તેના રેગ્યુલર અપડેટ્સ અમે અપલોડ કરતા રહીશું. આપણે આજે જે ગેમની સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ તેનું નામ છે સબનોટિકા. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને લેટેસ્ટ અપડેટ તરત જ મળી રહે. તો ચાલો ચાલુ કરીએ સબનોટિકા. શું ખબર હવે, હમણાં ચાલુ થઈ જ હવે ખબર પડશે. બહાર ધમાકો થયો છે. બહુ મોટો ધમાકો થયો લાગે. અહીં ઇફેક્ટ આવી ગઈ છે. વસ્તુ પડે છે. વાગી ગયું. આગ લાગી ગઈ. આપણે સ્પેસશીપમાં છીએ એવું લાગે છે. બહાર નીકળવાનો રસ્તો ગોળવો પડશે. શું છે આ? નથી મળતું કશું. ફાયર એક્સ્ટિંગ્વિશર લેવાનું છે. આ રહ્યું, મળી ગયું મળી ગયું. સાઈડ ભાઈ અરે બુઝાતી જ નથી. ઓય બુઝાઈ ગઈ. ઇમરજન્સી મોડ. માઇનર હેડ ટ્રોમા કે છે. માથામાં વાગ્યું છે ભાઈ થોડું. કઈ નહીં, સુધરી જશે. હા બેટા, ગુડ લક કે છે. તૂટેલા ફૂટેલામાં ગુડ લક કેવી રીતે હોય? આના અંદરથી આપણે જોઈને કરવાનું છે આગળ એવું લાગે છે. આ સુધરે છે કે નહીં? આ બધું બગડેલું આનામાં જુઓ. જોઈએ, ચાલો. આનામાં કંઈક તો હશે જ. વાંચવું તો નથી, છોડો. શું છે આ બધું? આ બનાવવાનું છે લાગે. એને રિપેર કરીએ. જો આને યુઝ રિપેર ટૂલ કીધું છે, પણ રિપેર ટૂલ નથી આપણી જોડે. ફર્સ્ટ એડ કીટ છે. આપણને વાગ્યું છે ને તો. માથા વાગેલું છે. જો હેલી રહી લાઈફ. આ પીળા કલરનું જે છે ને બાર, એ ખાવાનું છે. અને નીચે પેલું બૂંદ દોરેલું ને, પાણી છે લાગે. અને ઓક્સિજન છે એની બાજુમાં, ગ્રીન જે છે ને મોટું. મારા ખ્યાલથી ઓક્સિજન કેમ આપે છે લાગે, બહાર સ્પેસમાં જવા માટે. આપણે અવકાશમાં છીએ. આમ તો અવકાશ જેવું જ લાગતું હતું. બહાર જઈએ તારે ખબર પડે. આ પેલું શું છે, દેખી લઈએ પહેલાં અંદર, પછી બહાર જઈએ. પાછું અંદર આવવા મળે નહીં મળે. આ રિપેર ટૂલ બનાવવાનું છે આપણે પહેલાં, મારા ખ્યાલથી. રિપેર ટૂલ છે ને, બધે રિપેર ટૂલ જ માંગે છે. રિપેરિંગ કરવું પડશે બધું. છે ફેબ્રિકેટર લખેલું છે. ઓહો, મસ્ત ખુલ્યું. આ શું છે? ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક મટીરીયલ, રિસોર્સિસ, કાટા ચમચી, પર્સનલ સબસ્ટન્સ, વોટર. નથી થતું એ વોટર. આ બધું ગ્રે કેમ બતાવે છે? નથી નથી થતું, નથી થતું. કશું નથી બનતું. કેવી રીતે બનશે? કઈક લાવવું પડતું હશે. પેલામાં જો ઓપન સ્ટોરેજ કન્ટેનર ખોલવા જવું છે. કઈક તો હશે અંદર. આનામાં શું ફ્લેર છે યાર? ફ્લેર ને શું કરશું? પાણી.
વોટર છે H2O 20+ 475 આ ખાવાનું છે, પેલું પાણી છે ને આ ખાવાનું છે, બે બોટલ પાણીની છે, બે બાર છે ખાવાને, ચોકલેટ ચોકલેટ જેવું છે ને, શું છે, ફૂડ બાર છે, ફૂડ બાર સ્પેસમાં આવી રીતે ખાવા મળે. ચાલો પહેલાં ઉપર જઈએ, શું છે દેખીએ. આકાશ છે, પેલું લાઈફ બોટ આવે ને એવું લાઈફ બોટ છે, એટલે લાઈફ બોટ જ કહેવાય, હવે શું કહેવાય ને. આપણે રિપેરિંગ કરવું પડશે તો આપણે આપણી જગ્યાએ જઈશું. આપણાથી આજ રિપેર નથી થતું, પેલું કેવી રીતે રિપેર કરશું? નાના રેડિયો રિપેર નથી થતા, તું આને રિપેર કરવા કે અહીંયા જ રહેવું પડશે લાગે આપણને. શું ખબર હવે, પાણીમાં કૂદાતું જશે. દેખો પેલું કેવું છે, પક્ષી છે, પક્ષી પારદર્શક ગ્રહ જેવું છે લાગે. ક્યાં બધું ગોળ ગોળ નીચે જઈએ, પાણી જશે નીચે તો. ચલો ખોલીને જોઈએ. શું જગ્યા છે યાર, મસ્ત બનાવી છે ગેમ તો, અને બહુ મહેનત કરી છે. બહાર તો કશું જ દેખવા જેવું નથી, નીચે જ છે બધું. માછલીઓ કેટલી મસ્ત છે, એક આ ખોળી માછલી કઈ ભાગે છે, શું ખબર. બસ એનો અપડ છે હવે તો, આપણે પકડીએ માછલી ને. આવો ચાલો પકડવા જઈએ, મસ્ત મસ્ત છે માછલીઓ તો. અરે અરે ચાલો પકડીએ. કઈ ભાગે કઈ ભાગે, અરે બહુ સ્પીડ માં છે યાર. હા પકડાઈ. ઓક્સિજન બી જાય છે, ઓક્સિજન મારા ખ્યાલ પાણી નીચે. હા એવું જ છે, બહાર આવવું પડે છે. 36 સેકન્ડ છે ને, ધીરે ધીરે ઘટતી જાય છે. જો ચાલો કઈ નઈ. આ શું છે, એસિડ મશરૂમ, કંઈક તો કામ લાગતું જ હશે, લઈ લો. મોટા નાળચા નાળચા શું પડ્યું, ગુફા ને ગુફા લાગે. હજી તો આપણે દૂર ગયા જ નથી, નજીક નજીકમાં ફરીએ છીએ, બહાર તો શું હશે ખબર બી નથી આપણે. માછલી બહુ મસ્ત બનાવી છે, નવી નવી માછલીઓ છે. જે પેલી એક આંખ વાળી જે આપણે પકડી છે, લઈ લો એને પાછા પકડો. એ ભાગી ગઈ, એ પેલા અંદર જાય, પેલા ની અંદર જાય છે. આપણે બી જઈએ, એ ઉપર જતી હતી લાગે પાછી. જાયન્ટ કોરલ ટ્યુબ એવું લખે છે. ઓ આ રહી, ફસાઈ ગઈ છે, એને મજા આવી ગઈ, ફસાઈ ગઈ છે. આપણે હેલ્પ કરીએ, પાછી જતી રહી જતી રહી જતી રહી. વાહ સેલ્ફ હેલ્પ છે આ તો, આત્મનિર્ભર. એને મજા આવી ગઈ છે. આ નાળચા શું છે આટલા મોટા મોટા, જઈએ આપણે અંદર. અંદર થી તો આયા હમણાં, પાછા જઈએ. ના એ જો બીજી જાતની છે માછલી, પકડી આને. બૂમરેંગ ને બૂમરેંગ, અરે બૂમરેંગ જ નામ છે એનું. ન્યુ ક્રીચર ડિસ્કવર્ડ એમ કે છે. આ શું લખેલું છે, ગુફા તો સારી છે, મશરૂમ રંગીન રંગીન છે. આ શું છે, પિકઅપ કેવ સલ્ફર, ચાલો જોઈએ, લઈ લો. અરે ઓક્સિજન પૂરું થઈ ગયું, ફટાફટ
45 જ છે આ વધતું નથી કસે થી જોવું પડશે ટેબલ કોરલ શું હતું એ હવે ઘાસ કેટલું છે અલગ પ્રકારનું ગુફાઓ બહુ બધી છે ને અહીંયા ગુફા તો બહુ જ છે પણ નાની નાની છે હજી મોટી બી હોવી જોઈએ સમુદ્રમાં તો બહુ મોટી મોટી ગુફા હોય એ આ રહ્યું પેલું સ્ટોન કોપર મળ્યું કોપર ઇઝ એસેન્શિયલ કોમ્પોનન્ટ ઓક્સિજન પતી ના જાય હો આ શું છે બહુ મસ્ત છે બટ એ પાછી સુસાઇડ સુસાઇડ માસેલિયો આપણે શું કરવાનું છે અંધારું થઈ ગયું છે એસિડ મશરૂમ આપણે લીધા હતા એ લઈ લો અંધારું થઈ ગયું ને માછલી કેટલી મસ્ત જોવાય છે જોઈ તે કેટલી મસ્ત ચળકે છે જોઈ જોડો લાઇટિંગ મારે છે અહીં કસેક માછલી હશે જો આ રહે પેલું ઝૂંડ છે દેખો જો આ મછલી છે વાવ આ કે માછલી છે પાણી પાણી પેલી છે કાંખ વાળી ના એક આંખ વાળી તો જાય છે એ તો પકડાતી જ નથી જો આ રહે એની આંખો ચળકે છે પાછી રાત પડી ગઈ તો કેવું લાગે છે ને જો જો ઝૂંડ જોયું માછલીનું ઘણા બધા ઝૂંડ છે હા પકડાઈ ગઈ માછલી પકડાઈ ગઈ અરે આ બહુ અંધારું છે દેખાતું નથી બરાબર એ પેલું શું હતું ઉપર કઈ બાજુ ચંદ્ર હા ગ્રહ છે ગ્રહ છે ગ્રહ છે ગ્રહ છે પેલો જે દેખાતો હતો ને પારદર્શક એ જ છે આ પણ નીચેથી સૂરજ છે ને એટલે પેલો આમ ચળકે છે બહુ મસ્ત બતાવ્યું અને પાછળ ચંદ્ર પણ છે જો આ કેટલી મસ્ત માછલીઓ ચળકે છે અલગ અલગ પ્રકારની આપણે આટલા બધા માછલીઓ ભેગી કરી છે શું બનાવવાનું છે શું ખબર માછલીઓ તો ખાવા પીવાનું જ બનતું હશે બહુ ભવે લાગે શેકીને ખાતો હશે ચાલો કંઈ નહીં ખાઈએ પચાવીએ આપણું ફૂડ ઘટી ગયું છે ખાવાનું ખાઈ લેવું પડશે આજી રિપેર નથી થયો યાર રિપેર ટૂલ બનાવવાનું છે આમાં શું છે કશું નથી ચાલો આમાં કઈ છે ઓ ખાવાનું જ બને છે જો હાર્યું ખાવાનું શું જોઈશ કે બસ માછલું મેલ દીધું એ બાફી નાખ્યું આણે તો એક થોડી માછલી પાછી બાફી નાખી બૂમરેંગ બૂમરેંગ ને કુક કર નાખી આપણે બૂમરેંગ બી કુક થઈ ગઈ ભાઈ ઇન્સ્ટન્ટ બની જાય છે એ વોટર ફિલ્ટર્ડ વોટર મળશે બોલ આ માછલી માંથી બ્લેડર ફિશ ઓહો બોટલ હોય તો હાથે તૈયાર પ્લાસ્ટિક આસ્ટિક હાથે છે હું આજ છે કેટલું સારું કહેવાય ને દેખ બધું ભરાઈ ગયું આપણું પાણી ને ખાવાનું બધું ભરાઈ ગયું ચાલો પાછા જઈશું અરે યાર રાત છે ને એટલે તો દેખાતું નથી એના માટે કશું બેટરી જેવો ઇંતજામ કરવો પડશે ટોર્ચ હોય તો કદાચ જોઈએ કશક મળતી હોય તો અહીં કશે પડી હોય તો અરે સેવ કરી લઈએ પહેલાં નહીં તો પાછું મરી જઈશું પાછું જતું રહેશે નીચે જઈશું યાર બેટરી જોઈશે જ કશું જોવાતું નથી શું બને છે ચાલો જોઈએ આનામાં બનતી હશે બેટરી અહીં કંઈક મેં જોઈ હતી અરે અરે જો ફ્લેશ લાઇટ લગાવેલો છે હા ફ્લેશ લાઇટ એને બનાવવા શું જોઈશે બેટરી ને ગ્લાસ એને બનાવવા પછી બેટરી બનાવવાની એ ક્યાં બનશે હવે બીરે આ રિસોર્સિસમાં જ હશે ઇલેક્ટ્રોનિકમાં જ હશે બેટરી આ રહી મશરૂમ અને કોપર જોઈએ છે મશરૂમ તો આપણે લગભગ લાયા હતા હા છે પણ કોપર નથી કોપર આ ગ્લાસ જોઈએ છે એને બનાવવા માટે બે ક્વાર્ટ્ઝ જોઈશે આ પેલું ડાયમંડ જેવું હતું ને હા ચાલો જોઈએ મશરૂમ તો પડ્યા છે હવે કોપર ખોલવા માટે આ રાત બહુ છે ખબર નથી પડતી જોવાતું નથી કશું શું કરશું કશું પણ નથી જોવું અરે આપણું લાઈફ કોડ જોવાય છે માછલી કેટલી મસ્ત છે
બેન પણ એવું છે લાગે, આજુબાજુથી નીકળી જાય પાછી. એ કેટલી મસ્ત માછલી છે, અલગ જ ટાઈપની પૂંછડા વાળી છે. પૂંછડાથી તરે છે. ત્રણ ઓક્ટોપસ જેવું છે. દિવસ થઈ ગયો, સૂરજ જોવાય. હવે ક્યાં જઈશું આપણે? આપણે પેલું લઈ લઈએ ને, બબલ છોડે છે એ, એનાથી ઓક્સિજન ભરાઈ જાય છે. જોયું તે, એનાથી ઓક્સિજન મળે છે. ઓક્સિજન ભરાય છે. ગુફા, અરે યાર સુસાઇડ સ્પોટ. બચી ગયા, પહેલી વાર બચ્યા આ માછલીથી. ગુફામાં જઈએ. ગુફામાં સલ્ફર મળ્યું, પણ ઓક્સિજન ઓક્સિજન રાખવાનું છે. અરે હા, ઓક્સિજન લેવા જઈએ. અરે બાર બાર ઓક્સિજન ઓછું થઈ ગયું. ચાલો ભાગો ભાઈ, ભાગો 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 ફટાફટ. એ આ પથ્થર છે અહીં, હા યાદ રાખજો ફટાફટ. ત્રણ ઝીરો સાથે સાથે હવે જઈએ ગુફામાં. 45 સેકન્ડ થોડી ઓછી છે યાર, થોડી વધારે હોવી જોઈતી હતી. કંઈક હશે પછી, વધારે ઊંડું જવાતું હશે. ઓહો દેખ આગળ કેટલી મોટી ગુફા લાગે છે. ઘણી મોટી ગુફા છે જો આગળ. માછલીઓ પણ વધારે છે અહીંયા તો. જોવા જઈએ આપણે ગુફામાં. ઊભી રહે, પહેલાં તો ઓક્સિજન ઓક્સિજન લઈ લો. પેલું નીચે કંઈક પડ્યું છે, દેખ્યું તૂટેલું. પહેલાં અહીંથી લઈ લો ભાઈ, આપણાને કોપરની જરૂરત છે. આ શું છે? મેટલ સાલ્વેજ. લઈ લો, કામ લાગશે. કેટલી મસ્ત ગુફા છે ને. એ કોપર મળી ગયું. ઓહો ઘણા બધા છે. હા તો ખજાનો છે અહીં તો. આ શું છે? પેલું છે ક્વાર્ટ્સ. હા ક્વાર્ટ્સ. એ લાઈટ કેમ છે આટલું બધું? ઓક્સિજન લેવું પડશે. ઓક્સિજન એ સારું આવી જાય છે. 9 સેકન્ડમાં કઈ રીતે પણ પહોંચવાનું, બહુ ઊંડે જતા રહ્યા હોય. બધું ભેગું કરીને જઈએ હવે તો. જેટલું મળે એટલું લઈ લઈએ. ક્વાર્ટ્સ આવા ઘણા બધા છે ને. મસ્ત જોવાય છે. ટાઇટેનિયમ બહુ મળે છે. ક્વાર્ટ્સ ક્વાર્ટ્સ ઓક્સિજનનું ધ્યાન રાખવાનું છે. બહાર જ છે, કંઈ નહીં પહોંચી જવાશે. ઓક્સિજન આ ઉપર બી પથ્થર છે. લાંબુ લાંબુ કેવું છે ને. એ જ ગુફા છે આખું. એના ઉપર, એના અંદર જ હતા આપણે. માછલી કેવી લાગે નહીં પાછો હાથમાં પકડી લે. આ પણ એક આંખ વાળી જ છે. બધી એક એક આંખ વાળી જ છે. પકડનામ રમે છે. ઇલ્યુમિનાટી ના સદસ્ય છે શું આ બધા? એવું જ લાગે છે. કાક દેખાડે છે એક આંખ. મસ્ત છે ને હાથમાં માછલી, કેવી ચળકે બી છે. પાછી ગ્રાફિક બહુ સારું બનાવ્યું છે. અરે કેટલા બધા છે યાર, આ ક્વાર્ટ્સ તો ખતમ જ નથી થતા. આપણને 45 જ ઓક્સિજન મળે છે ને, એનાથી વધારે કદાચ મળતું હશે. હેને જોઈએ ત્યાં જઈને કંઈક જોવા મળે આપણા ઘરે. ખબર પડશે એ તો. આ અલગ માછલી છે જો. નામ છે હોલેફિશ. હોલેફિશ ઓક્સિજન ઓક્સિજન ભાઈ ઓક્સિજન. આ ભૂલી જવાય છે, ભૂલી જવાય છે. કોળવા કોળવામાં એ પૂરું થઈ ગયું ઓક્સિજન, પૂરું થઈ ગયું. ઓક્સિજન નો બાટલો લગાવવો પડશે. હા બચી ગયા બચી ગયા બચી ગયા. હેને બાટલો લેવો પડશે. પાછળ લગાડીને ડાઇવિંગ કરવાનું હોય ને. ટાઇટેનિયમ ટાઇટેનિયમ ને ક્વાર્ટ્સ બે જ વસ્તુ ઘણી જ મળે. આ ગુફા કેવી છે ને. બહુ મસ્ત ગુફા છે, બહુ લાંબી છે. અચ્છા આ તો પેલી જ ગુફામાં આવી ગયા આપણે, પેલી મોટી જ ગોળ ગુફા હતી. શું છે ઓ તારી કેટલી લાંબી ગુફા છે. નથી જવું ભાઈ હમણાં, ઓક્સિજન પૂરો થઈ જશે. ક્યાં બીજી ગુફા છે એવી જ? ના
ના એ જ ગુફા છે એ જ ગુફા છે હા એ જ ગુફા છે ઘણી લાંબે જાય છે કેટલું મસ્ત પથ્થર તો જાણે આ ગુફાની આજુબાજુ જ છે ખજાનો પથ્થરનો ખજાનો પથ્થર પણ અંદરથી તો ખનીજ જ મળે છે કોપર જ કોપર ભેગું કર્યું છે આ વખતે તો આપણે લાલ લાલ કલરના શું છે બધા નીકળેલા આવા ઇન્વેન્ટરી ફૂલ થઈ ગઈ ભાઈ બધું ભરાઈ ગયું જો હવે પાછા ત્યાં જઈએ આપણે ઘરે કેટલો દૂર છે રે નજીક જ છે નજીક છે તારે આ રી પહોંચી ગયા માછલ બહુ ઊંડું છે યાર આટલું બધું ઊંડું કેવી રીતે જઈશું આપણે ઊંડું પણ છે અમુક જગ્યાએ આવી ગયા હવે ચાલો પહેલા તો આપણે પાણી પીવું પડશે એવું લાગે છે સેવ કરો પહેલા તો સેવ 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 યસ ચાલો હવે એક કામ કરીએ બેટરી બનાવી દઈએ રાતના જોવાતું નથી યાર ઓહો બધું ફૂલ બધું ગ્રીન બતાવે બ્લુ બતાવે છે સોરી ગ્રીન કહું છું સ્ટાન્ડર્ડ ઓટુ ટેન્ક અરે અરે યાર પાણી પણ બનાવો જો આનાથી ઓટુ વધવું જોઈએ આપણા પાસે આ શું બન્યું 75 જો ઓટુ આપણું 75 થઈ ગયું ઓક્સિજનનો બાટલો બની ગયો એમ કે સરસ ટાઇટેનિયમ પાણી બી મેટલ સાલ્વેજમાંથી ટાઇટેનિયમ બને છે જો હા પાણી પીવું પડશે નહીં તે કીધું ટાઇટેનિયમ શું કામ લાગે છે આપણને ખબર પણ નથી તો એ બનાવી રહ્યા છીએ ઇંગોટ એટલે શું કામ લાગે ટાઇટેનિયમ ઇંગોટ ગ્લાસ અરે ગ્લાસ બનાવવાનો છે પેલી બેટરી બનાવવા માટે બનાવી લઈએ બનાવી લઈએ બેટરી બનાવી દઈએ પહેલાં ગ્લાસ જોઈએ છે અને પેલી બેટરી બનાવવાની છે ને એક પેલી એટલે સેલ સેલ બેટરી બેટરીમાં નાખવાનો સેલ હા દેખાય રહ્યું બેટરી બેટરી એસિડ મશરૂમ જોઈશે એનામાં તો હા એ થઈ ગયું એસિડ મશરૂમ બેટરી ક્યાં છે બેટરી ક્યાં છે બેટરી ક્યાં છે આનામાં આનામાં છે ફૂડ ચાલો પહેલાં પાણી પી લઈએ પાણી ઓછું થઈ ગયું છે ખાવા બનાવી દઈએ હો માછલી શીખી દઉં માછલા ખાઈને જ જીવે છે આ માણસ તો જબરો છે મેડિકિટ મળી ગઈ ચાલો એમાં ઓટોમેટિક બને છે મેડિકિટ બેટરી આપણે બનાવી દીધી છે ભાઈ બેટરી બનાવવાની ઓટોમેટિક બધું બની જાય ને ફ્લેશલાઇટ ક્યાં ગયું ફ્લેશલાઇટ આપણે બનાવવાનું હતું ને સ્કેનર આ બી બનાવવું પડશે એમ લાગે છે ફ્લેશલાઇટ આ રહ્યું આ બેટરી બની ગઈ હવે એક સ્કેનર બનાવી દઈએ બહુ જરૂરી લાગે છે સ્કેનર કેવું સરસ ને બધું ઓટોમેટિક બની જાય ફેબ્રિકેટર બહુ કામની વસ્તુ છે યાર જો આટલું બધું બગડેલું છે પણ ફેબ્રિકેટર ચાલે છે આપણે લઈ આવવા જેવું છે આવું ઘરે ખાવા બની જાય કેમ ખાલી મૂકવાનું લોટ મૂકી દેવાનો રોટલી તૈયાર હજુ તો આપણે રિપેર કરવાનું બાકી છે હજુ પછી અરે શું બનાવવાનું હતું આપણે હા સ્કેનર બનાવવાનું છે ને એના માટે આપણે બેટરી જોઈશે આ રી અરે બેટરી બનાવવી પડશે હા ચાલો હવે સ્કેનર બનાવી દઈએ ક્યાં ગયું સ્કેનર સ્કેનર ક્યાં ગયું અરે અરે કેટલો ફરક પડે ભાઈ બેટરી કામની વસ્તુ છે
હવે જઈશું. સ્કેનર જો, સ્કેનર છે આ. સર્ચિંગ ગેમ લખે છે તે. કઈ નહીં, ચાલો નીચે જઈએ. હજુ તો જવાળું છે પણ વાંધો નહીં. સ્કેન થાય છે, સ્કેનિંગ. શું છે બતાવે છે કે એસિડ મશરૂમ એમ લખેલું આવ્યું. અચ્છા, સેમાં કામ લાગે એવું બતાવતું હશે. પીડીએમાં એડ થાય છે. સારું કહેવાય ને. બ્રીથિંગ બ્રીથિંગ વીડ એટલે ભાઈ ગાંજો ચાલો. ક્યાં જઈએ યાર, ખબર નથી પડતી. એક કામ કરીએ, આપણે હવે કંઈક બનાવવાનું હોય તો બનાવીએ. આટલું મોટું જાયન્ટ કોરલ ટ્યુબ એવું લખેલું છે. અચ્છા, કોરલ જ છે આ બી ભાઈ. એસિડ મશરૂમ ટેબલ કોરલ મારી ફેવરેટ વસ્તુ લાગે છે. ટેબલ કોરલ ચલો હવામાં ઉડે છે. લઈ ગયો તે પથ્થર. જો આર્યો આર્યો. ગેમનું ગ્લિચ છે. માછલી બધી ક્યાં ગાયબ થઈ ગઈ જોવાતી નથી. અરે અરે, અહીં ફરે છે પણ પાણીની માછલી નથી જોવાતી. એક મળી જાય ને તો મજા આવી જાય. સંતાઈ ગઈ છે લાગે. આપણે પેલું કંઈક બનાવવાનું હતું ને. શું બનાવવાનું હતું? શું ત્રિફાઇન સીડ એવું કંઈક માંગતા હતા ને આપણે. ફિન્સ બનાવવાના છે ને, ફિન્સ જોયા હતા ને, એ બનાવવા માટે ક્રિપવાઇન સીડ જોઈએ છે. આને જ ક્રિપવાઇન કહેવાય. આ છે ને. ચલો, અહીં એના સીડ હશે. મૂળ એટલે સીડ તો મૂળમાં જ હશે કે એના. ડાન્સિંગ છો, ડાન્સિંગ કરે છે. એ મોટી માછલી ઘણી મોટી છે યાર, જોઈ દે. છોડ ભી કેટલા મોટા છે. એવી ડાન્સ કરતા. ડાન્સિંગ છોડ. ક્રીપ પાઇન. વાવ. સેવાળ છે, સેવાળ. સેવાળ કે સેવાળ કે પેલો બલ્બ જેવું કેવું છે ને. કઈ છે કઈક મળી જાય તો. લાઈટ નથી ચાલુ કરું. પેલું લીધું તો ખરું, બે ચાર લીધા છે. 200 મીટર પાણી કેટલું મસ્ત જોવાય. જો ઉપર એકદમ ચોખ્ખું છે અને પાણીની અંદર કૂદીએ ને તો પાછું આમ બધું હલે પણ પાણી જેવું બહાર. વાવ, કેટલું મસ્ત લાગે છે. ને આમ પાછા શેડો બી પડે છે જો. હા, ચલો હવે રિપેર કરી દઈએ યાર. આખું બધું બગડેલું બગડેલું સારું નથી લાગતું. પેલા ફિન્સ બનાવીએ, એના માટે રબર જોઈએ છે. રબર બનાવવા માટે ક્લસ્ટર સીડ જોઈએ છે. કેટલું બધું લાંબુ લાંબુ બની ગયું. બની જાય છે એટલે સારું છે. એકમાંથી બે બને છે.
લુબ્રિકન્ટ શું કામ લાગે ભાઈ? લુબ્રિકન્ટ ઇઝ એસેન્શિયલ કન્સ્ટ્રક્શન વ્હીકલ એન્ડ પાવર પ્લાન્ટ. પોતાની વ્હીકલ બી બને છે એટલે બેસાશે મારા કેમથી. ફિન્સ, ચાલો પહેલાં આપણે ફિન્સ બનાવીએ. એનો શું ઉપયોગ થાય? શેનો? ફિન્સ. ફિન્સ ફિન્સનો ઉપયોગ એ થાય કે પગમાં પહેરવાના ના આવે પેલા તરવા માટે. એનાથી સારું તરાશે મારા ખ્યાલથી. સ્પીડમાં તરવું જોઈએ. અરે ઉપર ક્યાં ચડી ગયો? નીચે ઉતર. અંધારું છે. બેટરી તો શું વાગે એટલે દૂર નહીં વાગે. આહા શું મસ્ત જોવે છે યાર ચંદ્રની પાછળ ચંદ્ર. ગ્રહ છે ને એની પાછળ ચંદ્ર છે. ગ્રહ નથી એ, ચંદ્ર જ છે. આ ગ્રહનો ચંદ્ર, એની પાછળ બીજો ચંદ્ર, એવું છે. ડબલ ચંદ્ર વાળો ગ્રહ છે. મોજા, સૂટ અને ચશ્મા, ત્રણ વસ્તુ બાકી છે આપણે પહેરવાની ભાઈ. ચશ્મા બનાવવા. ફેબ્રિકેટર ખુલ્લું હતું ગાંડા, એમ ખુલ્લું છોડી દેવાનું, બગડી જશે. આ રિપેર ટુ, ચાલો બનાવી દઈએ. બને જ છે. ચશ્મા બનાવવાના છે ને? એ તો હવે આવે ત્યારે. રિપેર ટૂલ પહેલાં રિપેર કરી દઈએ. અને આ રી એ ભાઈ ચોટ લાગે છે ધ્યાનથી. બસ કશું અડ્યો બી નહીં ના, તું ખાલી ડાયરેક્ટ જ ચાલુ કરી દીધું. બસ જો ખાલી અડાવવાનું. રેડિયો પર ક્લિક થાય છે. સોંગ સાંભળતા જો સ્ટેટસ ઓકે થઈ ગયું. વોર્નિંગ લખેલું હતું ને, સ્ટેટસ ઓકે થઈ ગયું. જો બધું વધારી દીધું ભાઈ આપણે. જો કેટલું મસ્ત લાઇટ પડે છે હવે અંદર. પાવર છે આ બધા, સોલર પાવર. રેડિયો તો રેડિયો મેસેજ આવ્યો છે. શું આવ્યો છે મેસેજ? કરીએ તો ખબર પડે. ડિસ્ટ્રેસ સિગ્નલ રિસીવ. થેન્ક્સ ફોર વોચિંગ. આઈ ગેસ તમને આ ગેમ જોવાની ગમી હશે. અહીંયા પાર્ટ 1 પૂરો થાય છે. ધેન અપકમિંગ પાર્ટ જલ્દી અપડેટ કરીશું. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ. થેન્ક યુ.